श्री लक्ष्मी तारा दीकरा ने ओम ने भाई कहे सग्गा भाई थी वधारे वाल करे छे एमां एनो कोई मतलब छे। मैं धराने नहीं कहूं एथी चाल्या जवानू डैड पण रोकी पण नथी ने ते धराने समझ बेटा एज कहूं छु ए चाली जशे पची छु विचार कर। पप्पा जी कोई ये कई विचारवानू नथी मम्मी जी नु ध्यान राखजो। समझ समझ आने कितनी समझदार छे आ छोकरी એટલે કહું છું કેનો વિચાર કર। મારે કઈ નથી વિચારવું ડેડ પ્લીઝ। એની લાગણી માટે તો વિચાર કર। આટલા વખત થી આ છોકરી અહીં રહે છે આપણા ઘરને પોતાનું ઘર માનીને રહે છે અને અને આ છોકરી અહીંથી ચાલી જશે પછી શું? એક ના એક દિવસે એને જવાનું જ હતું ડેડ। આપણે હવે આ વિશે ચર્ચા ન કરી એ જ સારું છે। સોનો છોકરાને સમજાવશે કોણ અને શોધન કોની વાતથી સમજશે? મારી મોહમ્મદ કાયમ માટે છોડીને જતી રહેશે પણ એ નહીં ગમે એના વિના। ભાઈ હું ઘરે કાકીને સમજાવીશ ઠીક છે? જો તું રડ નહીં, તું જમીને સવારથી કઈ નથી ખાતું। ના પણ નથી જમવું। ભાઈ તને કહ્યું ને આપણે તારી મમ્મને ક્યાંય નહીં જવા દઈએ। નક્કી મારે ડેડ મમ્મને લડ્યા હશે એટલે મારી મમ્મ જઈ રહી છે। ભાઈ ભાઈ આપણે શોધન અંકલને બી મનાઈ લઈશું। ના બહુ જીદી છે, ગુસ્સો પણ બહુ કરે છે, એ કોઈનું કહ્યું નહીં માને। ભાઈ તને કહ્યું ને તું થોડું જમી લે, રડ નહીં। જો ભાઈ હું તને પ્રોમિસ કરું છું હું શોધન અંકલ ને મનાઈને જ રહીશ। પ્રોમિસ? હા હું તારી મમ્મી ક્યાંય નહીં જવા દઉં પણ ચલ પહેલા તું જમી લે, સવારથી કઈ નથી ખાધું, બીમાર પડી જઈશ। હા જમી લે। મને લાગે છે કે આપણી જબરી શોધનભાઈને મનાવશે તો શોધનભાઈ માની જશે। ના પાયા આવું ના બનવું જોઈએ। હું નથી ઈચ્છતો કે જબરી વારે વારે શોધનને મળે। ભલે એ બંનેને ખબર નહીં કે બંને બાપ દીકરી છે પણ મને દેખાય છે બંને વચ્ચેની લાગણી, બંને વચ્ચેનું ખેંચાણ લોહી ખેંચાઈ રહ્યું છે ભાઈ। અને વાત રહી શોધન અને ધરાબેનની તો એ બંને વચ્ચેની વાત એમની પર્સનલ લાઈફની વાત છે, એમાં આપણે વચ્ચે ના પડવું જોઈએ। અરે પણ આપણે જો શોધનભાઈને નહીં મનાવીએ તો ધરાબેન કાયમ માટે જતા રહેશે અને એમની વચ્ચે ધરાબેનની જિંદગીનો સવાલ છે। કઈ નહીં તો વાત તો કરો તમે શોધનભાઈ જોડે, ભાઈબંધ છે તમારા। ઠીક છે હું વાત કરીશ શોધનિયા જોડે, પ્રયત્ન કરીશ એને સમજાવવાનો, પણ હું બસ એટલું જ ઈચ્છું છું કે આપણી જબરી શોધનની લાઈફથી દૂર રહે બસ।
शोधन। अरे जिगला तू आजे धरा बिन आया था हमने मड़ो खबर पड़ी के कायब मटे हैं कि जवाना छे। हाँ जिगला तेने हवे अहीं नथी रहेवुं એમ પણ એક ના એક દિવસે એને જવાનું જ હતું અહીંથી ચાલી જાય એના માટે સારું છે કોઈ ઘર છોડીને જાય કોઈના માટે સારું નથી હોતું છોકર ના ઘર માટે ના છોડી જનાર માટે યાર જીગલા પ્લીઝ તું ફરીથી મારા અને ધારાના લગ્નની વાત ના કરીશ નહીં કરું નહીં કરું ત્યારે હું બસ કેવા આવ્યો છું કે યશોદન એ છોડી છે તમે બંને એટલે કે આટલો સમય સાથે રહ્યા છો તો સાથે રહ્યા છો એટલે શું જો શોધન તારો ભાઈ બન છું યાર તારી પર્સનલ લાઈફ છે એમાં મારે દખલ ના કરવી જોઈએ પણ યાર જો શોધન અત્યારે છે ને વાત તારી જીદની નથી જીદ હું નહીં તમે બધા કરી રહ્યા છો તું મારા બોલવા પર ના જાય હું તને એ જ સમજાવવા માંગુ છું કે તું યાર પરિસ્થિતિની સામે જો યાર લોકોને તો એવું લાગશે ને કે તમે બંને આટલા વખતથી સાથે રહી રહ્યા છો તો તું મારા કેરેક્ટર પર શંકા કરે છે ધરા અહીં મારા ઘરમાં રહી છે એની મરજીથી મેં કોઈ દિવસ ખોટા વચનો નથી આપ્યા ક્યારેય નહીં અને મને એના માટે કોઈ લાગણી પણ નથી થાય યાર થાય હું સમજુ છું કોઈ માણસ જોડે આટલી વાર સાથે રહ્યા પછી પણ એના માટે ફિલિંગ્સ ના આવે યાર તમે બંને સાથે રહ્યા છો એ વાત તો સાચી નહીં યાર જોશો તમ હું શું બોલું છું તું શું વિચારે છે અત્યારે એ વાત નહીં અત્યારે વાત એ છે કે તારાબેન ના ઘરવાળા શું વિચારશે યાર બીજા લોકો શું વિચારશે યાર એક મિનિટ તું શું બોલી રહ્યો છે જીગલા બધા શું વિચારશે એટલે શું તારા મારા માટે ફ્રેન્ડ છે બસ જેમ તું અને લક્ષ્મી હતા મેં તારા અને લક્ષ્મીની ફ્રેન્ડશિપ પર કોઈ દિવસ શંકા કરી છે શોધન યાર માં લક્ષ્મી ક્યાંથી આવી છે વચ્ચે એ બચારા અત્યારે હયાત પણ નથી અને તું અને આ શોધન હું અને લક્ષ્મી આ રીતે સાથે પણ નહોતા રહ્યા તો જીગલા આ બધી વાતો આપણે આજે ના કરીએ એ જ સારું છે ભાઈ બંધીની એક મર્યાદા હોય છે અને એ શું રાખ કોઈ શું વિચારે છે મને એની કોઈ ચિંતા નથી ધારાબેન ની તો છે ને ભાઈ બંધીની મર્યાદા તું બી રાખ ધારાબેન માટે જીગલા તારી જીત કે તારી ભૂલની કિંમત એમને ચૂકવવાની આવશે હું કોઈ વાતે નહીં માનું તું મારી જીત કે પાપ કે કે ભૂલ હું તારા સાથે ક્યારે લગ્ન નહીં કરું શોધન શોધન કાકે હું એકલો થઈ ગયો હતો પછી મારો હાથ પકડ્યો અને